સાથે ભેદભાવ કરાતા વાલીઓનો હોબાળો. ડીઓએ શાળા સંચાલકોને કાયદાની સમજણ આપવી પડી. ગરીબ વિદ્યાર્થીઓ પર ખાનગી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દર વર્ષે આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એડમિશન આપતી હોય છે, પરંતુ રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ આરટીઈ હેઠળ એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખતી હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહેતી હોય છે. ત્યારે ભરૂચની એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ હેઠળ અભ્યાસ કરતા વાલીઓની પણ આવી જ ફરિયાદ સામે આવી છે. શાળાના ક્લાસરૂમ એસી હોવાથી આરટીઈ હેઠળ એડમિશન મેળવનાર 31 વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં બેસાડાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓની રજૂઆત બાદ શાળા સંચાલકે કહ્યું કે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો છે કે એસીની સુવિધા જોઈતી હોય તો વાલીઓએ અલગ ફી ચૂકવવી પડે. આ મામલો ડીઈઓ સમક્ષ પહોંચતા અંતે ડીઈઓએ શાળા સંચાલકને કાયદાની સમજ આપવી પડી હતી. આ બાબતે શાળાના સંચાલક રૂપલ શાહે જણાવ્યું હતું કે અમારી પાસે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો છે, જેમાં આરટીઈ હેઠળ અભ્યાસ કરવામાં આવતા વિદ્યાર્થીઓને એસીમાં બેસાડવા હોય તો તેનો ખર્ચો વાલીઓને ઉઠાવવાનો રહેશે, જેથી અમે હાઈકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને આરટીઈના વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં બેસાડવામાં આવે છે. દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ફોલો કરશે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે શાળાના સંચાલકો જે પેપર કટિંગ બતાવીને ફરતા હતા તે સંદર્ભે તેમણે સાચી સમજણ આપી. આવી કોઈ પ્રકારની ગુજરાત સરકારની સૂચનાઓ નથી. સરકારના નિયમ પ્રમાણે આરટીના વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ જાતનો ભેદભાવ ન રાખી શકાય. જે વાત શાળા સંચાલકોને સમજાવતા તેમણે માફી માંગી છે અને આરટીના વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓ સાથે ક્લાસરૂમમાં સમાવી લીધા છે. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.